राज्यभरमां वरसादी माहौल वच्चे हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। राज्यमां हजु आगामी चार दिवस भारे वरसाद वरसी शके छे। 16 जुलाई सुधी राज्यना अनेक जिल्लामां वरसतो रहेशे वरसाद। अमदावाद, गांधीनगर, वडोदरा अने दाहोदमां पण वरसादी माहौल यथावत रहेशे। आ तरफ जामनगर, पोरबंदर अने अमरेलीमां पण वरसशे वरसाद। गीर सोमनाथ अने द्वारकाना दरियाना माछीमारोने दरियो न खेडवा माटे सूचना आपी देवाई छे। जाफराबाद, पोरबंदर अने द्वारकामां सिग्नल पर 3 નંબરનું લગાવી દેવાયું છે। વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ શકે છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે ખેતીમાં પાકને ઘણો ફાયદો થશે। વાવેતર બાદ વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા દૂર થઈ છે। ચોમાસું ખેંચાતા ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા। રાજ્યભરમાં શનિવારથી વરસી રહ્યો છે વરસાદ। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી પણ અનુમાન કરવામાં આવ્યું છે કે હળવાથી ભારે વરસાદની આગાહી છે તે રાજ્યમાં આપવામાં આવી છે। ત્યારે સ્કાય મેપ દ્વારા પણ એક વખત સમજવાનો પ્રયાસ કરીશું, કારણ કે રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં આગામી 3 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જોઈએ તો જામનગર, દ્વારકા, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી સહિતના તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। તો માંડવી સહિત દ્વારકા તમામ જે વિસ્તારો છે ત્યાં હળવાથી ભારે વરસાદ છે, એટલે કે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો બીજી તરફ જોવા જઈએ તો આગામી દિવસોમાં પણ જે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે જેને ગુજરાતમાં વરસાદ સારો રહેવાનો છે, તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભાવનગર સહિતના તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગામી 3 દિવસની આગાહી જોવા મળી રહી છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે જ્યાં સુરત, વલસાડ, નવસારી, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં આગામી 3 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી છે તે હવામાન તરફથી આપવામાં આવી છે। સાથે સાથે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના છે અને વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ અમદાવાદ સહિતના તમામ જ્યાં વિસ્તારો છે, અમદાવાદ, વડોદરા સહિતના તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। તો સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદ આગામી 3 દિવસમાં જોવા મળી શકે છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।